नमस्कार दर्शक मित्रों, जीरो ओवर कार्यक्रम में आपनो स्वागत है। ने आजनो विषय है कटोकटी काळो दिवस। दर्शक मित्रों, जे प्रमाणे नी वात करवामां आवे तो 1975 नी वात है। 25 जून 1975 थी लई अने जो वात करवामां आवे तो 22 मार्च 1977 सुधी एटले कि 21 महीना सुधी तत्कालीन वडाप्रधान इंदिरा गांधी द्वारा कटोकटी लादी देवामां आवेली अने आ दिवस ने लोकशाही हनन थयुं होय तेवुं पण मानवामां आवी रह्युं छे। दर्शक मित्रों, जो बात करवामां आवे तो भारतीय बंधारण जे छे पे बंधारणनो जे अर्थघटन छे, जे ते शासको होय ए शासको पोतपोतानी इच्छा मुजब करता होय छे अने आ बधुं थतुं होय छे कटोकटीना नामे। सरकारनी अंदर कोई पण पार्टी होय पण कटोकटीना नाम उपर चरी खाता होय छे। आ 21 महीना सुधी जे कटोकटी लादी देवामां आवी, देश एक मोटू कैदखाना स्वरूप बनी गयो। घणा बधा विपक्षी नेताओंनी धरपकड़ करवामां आवी अने एनो लोकोने जयारे आ वातनी खबर पड़ी अने ए पछीनुं जयारे कटोकटी लादी हती ए हटावी देवामां आवी, त्यारे लोकोए पण पोताना मत थकी पोतानो परचो तो बतावी दीधेलो। अने जो हालना संजोगोनी वात करीए तो लगभग 44 जेटला वर्ष पसार थई चूक्या छे, त्यारे एवुं मानी शकाय કે હાલ પણ પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે શું ખરેખર અઘોષિત કટોકટી કહી શકાય ખરી? એક પ્રશ્નાર્થ લોકોના મગજમાં પણ છે અને ક્યાંક ચર્ચામાં પણ છે। દરેક ક્ષેત્રની અંદર આપણને સેન્સરશિપ જોવા મળી રહી છે। દરેક ક્ષેત્રની અંદર મીડિયા પોતાના સવાલો ઉઠાવવામાં સરકાર કંઈક નિયંત્રણ મૂકી રહી છે, એ વખતે પણ અને હાલની વાત કરવામાં આવે તો પણ। પીએમ કેર ફંડ હાલની જો વાત કરવામાં આવે તો એને લઈને પણ ઘણા બધા સવાલો। એટલે કહ્યું ને કે જે પ્રમાણેની સરકાર આવતી હોય, એ સરકાર જે શાસક પક્ષ છે, એ શાસક પક્ષ બંધારણનો ઉપયોગ પોતાના માટે કરતો હોય એને કટોકટી શબ્દ નામ આપવામાં આવે છે। અને કટોકટી શું છે, એ વખતની પરિસ્થિતિ શું હતી, વિગતો જાણી એક અહેવાલ થકી। અલ્હાબાદ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી કરતા તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદ્યો હતો। ઇન્દિરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ હતો। ઇન્દિરા ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। એ સમયે ઇન્દિરા ગાંધીએ તેમના પદ પરથી રાજીનામું આપવાને બદલે દેશમાં કટોકટી લાગુ કરી દીધી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી। 1975ની 25મી જૂને જયપ્રકાશની રેલી પૂર્ણપણ ન થઈ હતી ત્યારે ઇન્દિરા ગાંધી પોતાના નિવાસથી સીધી રાષ્ટ્રપતિ ભવન ગઈ। ઇન્દિરાએ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદને બંધારણના આર્ટિકલ 352 અંતર્ગત પહેલેથી જ કટોકટી લાગવાની સૂચના આપી દીધી હતી। રાષ્ટ્રપતિને કહી દેવામાં આવ્યું હતું કે આવનારા 2 કલાકમાં એમની પાસે કટોકટીનો ડ્રાફ્ટ પહોંચાડી દેવામાં આવશે, જેમના પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરી દેવાના છે। રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરતાની સાથે જ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન મટી અને સરમુખ હત્યાર બન્યા। 25 જૂન 1975ની એક કાળી રાત, ઇન્દિરા ગાંધીએ રાતોરાત લગાવી કટોકટી। દેશના નાગરિકોના મૌલિક અધિકારો છીનવાય। ઇન્દિરા ગાંધીએ મીસા એક્ટ હેઠળ વિરોધીઓને જેલમાં નાખ્યા। વિપક્ષી દળના તમામ મોટા નેતાઓને જેલમાં નાખ્યા। કોર્ટમાં હાજર થવા અને જામીન માંગવાનો અધિકાર પણ ન આપ્યો। મીડિયા પર પ્રતિબંધ લગાવ્યા। સમગ્ર દેશ એક જેલખાનું બની ગયો। ઇન્દિરાએ સત્તા માટે સંવિધાનને પોતાના પગ તળે કચડ્યું, સાથે સંવિધાન અધિનિયમ 21 પણ ન રહ્યો, જે મુજબ નાગરિકોને જીવવાનો અધિકાર પણ ન રહ્યો। અર્થાત ઇન્દિરા સામે જે કોઈ અવાજ ઉઠાવશે તો એનું મૃત્યુ પણ થઈ શકે। ઇન્દિરા ગાંધીએ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યા, તમામ વિરોધીઓને જેલમાં નાખ્યા। દેશની ઘણી જેલો ઇન્દિરાએ પોતાના સ્વાર્થ ખાતર વિરોધીઓથી ભરી દીધી।
1975 થી 21 માર્ચ 1977 સુધીનો 21મ મહિનાનો સમયગાળો વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારત માટે કાળા અધ્યાય સમાન હતો। કટોકટીની ઘોષણાએ દેશની રાજનીતિમાં દુર્ગામી બદલાવની શરૂઆત કરી, સાથે જ ભારતની જનતાને લોકતાંત્રિક મૂલ્યોનું મહત્વ સમજાયું। કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોકસભાની ચૂંટણીઓ થઈ હતી, તે વખતે શ્રીમતી ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવાની ફરજ પડી હતી। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। दर्शक मित्रों, आपे जाण्यु के जे रीते कटोकटीनी वात एक काळा दिवस तरीके जयरे थई रही होय त्यारे तत्कालीन वडाप्रधाने वखतना इंदिरा गांधी द्वारा आ कटोकटी लगाववामां आवी हती अने 21 महीना सुधी आ कटोकटी चाली। समग्र चर्चा में भाग लेवा माटे अमारी साथे उपस्थित छे राजकीय विश्लेषक एवा हरेश वैजाला अने भाजपना प्रवक्ता एवा भावनाबेन दवे। आप बन्नेनुं स्वागत छे कार्यक्रममां। दर्शक मित्रों, बात करीशुं अने हरेशभाई झाला जे राजकीय विश्लेषक छे। हरेशभाई, हूँ आपनी पासे आवीश के हरेशभाई, जे प्रमाणेनी कटोकटीनी वात करवामां आवे, 21 महीना सुधी सतत कटोकटी लादी देवामां आवेली, ने क्यांक जो वात करवामां आवे तो जे शासक पक्ष छे ते पोतानी पोताना बंधारण माटे एने पोताना फायदा माटे पोतानी रीते एनुं अर्थघटन करता होय छे अने कटोकटी लादी देता होय छे। परिस्थिति 1975 અને હાલની જો વાત કરવામાં આવે તો પરિસ્થિતિ 2020ની। હરેશભાઈ, બેઝિકલી એક વસ્તુ ચોક્કસ છે કે 1975માં જે કઈ ઘટના ઘટી હતી એ ભારતીય બંધારણનો સંપૂર્ણપણે દુરુપયોગ હતો, એક રાજકીય સ્વાર્થ એમાં સજાયેલો હતો, કારણ કે કોઈને પોતાની સત્તા હાથમાંથી સરી જતી દેખાતી હતી અને એમને એમ લાગતું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટ જો એમની ચૂંટણી ફરી એક રિપીટ કરીશ કે અલ્હાબાદ હાઈકોર્ટ જો એમની ચૂંટણી રદ કરે તો એ વડાપ્રધાન નહીં રહી શકે અને એટલા માટે થઈને એમણે આ બંધારણ પ્રકાશભાઈ પૂછી જો સંભળાય સવાલ તમે જાણતો હશો કે અત્યારે છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો આવી અનેક ચૂંટણીઓ રદ થયા પછી એપેક્સ કોર્ટમાંથી સ્ટે પણ મળી જાય છે અને રાજનેતાઓ સત્તાની ખુરશી પર બની પણ રહે છે। તકલીફ એ છે કે એ ઘોષિત હતી અને અત્યારે અઘોષિત છે, જે કેટલાક લોકો સ્વીકારશે નહીં, પણ સત્ય હકીકત એ છે કે 1975 થી 1977 વચ્ચે એ 21 મહિનામાં ત્યારે પણ માધ્યમોને આ સ્વતંત્ર રીતે કોઈ પણ સમાચાર પ્રકાશિત કરવાના અધિકાર નતા, આજે પણ નથી। આજે કેટલાક માધ્યમોને તો ઉપનામો પણ મળી ચૂક્યા છે, અંગ્રેજી ભાષામાં કેટલાક એમને નોર્થ કોરિયન ચેનલ પણ કહે છે, એટલે હકીકત તો એ છે કે ક્યાંક ઘોષિત હતી અત્યારે અઘોષિત છે। કોઈ પણ રાજકીય પક્ષ સત્તામાં આવે ત્યારે એ ઈચ્છતા નથી કે લોકો પાસે તેમના મૂળભૂત અધિકાર રહે કે જેનાથી સત્તા પક્ષ પર જે બેઠા છે એમની સત્તા અંગે કોઈ સવાલ કરે, એમના કામ અંગે કોઈ સવાલ કરે। કોઈ રાજકીય પક્ષ કે નેતાને એ ગમતું નથી, એટલે ક્યારેક ઘોષિત અને ક્યારેક અઘોષિત પણ આ રીતે કટોકટી લાદવામાં આવતી હોય છે અને રહે છે। ભાવનાબેન, જે પ્રમાણેની જો વાત કરવામાં આવે તો હાલ અઘોષિત કટોકટી કહી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ 1975ની જો આપણે વાત કરીએ તો જે પ્રમાણે 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદી દેવામાં આવેલી, લોકશાહીનું ક્યાંક હનન થયું હોય તેવા સંજોગો અને ઘણા બધા એવા વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી, શું કહેશો ભાવનાબેન? હેલો મેમ, હે ઇટ ઇઝ ધેર ધેટ ધીસ ઇટ ઇઝ ધેર ધેટ હેલો હેલો જી 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 આપનો અવાજ આવી રહ્યો છે ભાવનાબેન? હેલો, હા જી આવી રહ્યો છે આપનો અવાજ। ઓકે ઓકે, હા, એટલે અઘોષિત કટોકટી આજે નથી, 1975 ની અંદર જે કટોકટી લાદવામાં આવી હતી
એજ કટોકટી છે આજે વાણી સ્વાતંત્ર્યની વાતો કરનાર અને જે રીતે લોકશાહીના હનન માટે જે બૂમાબૂમ કરી રહ્યા છે એ લોકોએ જ લોકશાહીનું હનન કર્યું હતું અને એમણે જ 1975 ની અંદર કઈ રીતે કટોકટી આવી એની વાત મારે અહીંયા મૂકવી છે. કારણ કે ઇન્દિરાજી ચૂંટણીની અંદર એમણે ગોટાળા કર્યા અને ગોટાળા કર્યા પછી એમને અલ્હાબાદ હાઈકોર્ટની અંદર એમની પર રીટ થઈ અને ઇન્દિરાજીની સામે જ જે લડ્યા હતા ચૂંટણી એ રાજનારાયણે કોર્ટની અંદર ગયા હતા અને અલ્હાબાદ એટલે કે આજનું પ્રયાગરાજ એ હાઈકોર્ટે ચુકાદો આપ્યો અને ઇન્દિરા ગાંધીજીને ગેરલાયક ઠરવ્યા ચૂંટણીની અંદર સાંસદ તરીકે અને એટલું જ નહીં 6 વર્ષ સુધી ચૂંટણી લડી ન શકે એ પ્રકારનું જજમેન્ટ હાઈકોર્ટનું આવ્યું અને આ હાઈકોર્ટના જજમેન્ટ ના સામે ઇન્દિરાજી એ તરત જ એમના એક અંગત સાથીદાર સિદ્ધાર્થ શંકર રે જેમને પશ્ચિમ બંગાળમાંથી રાતોરાત બોલાવવામાં આવ્યા અને એટલું જ નહીં નહીં કેબિનેટ બોલાવી ન રાષ્ટ્રપતિની કોઈ સિગ્નેચર લીધી અને તરત જ નેતાઓની ધરપકડ કરવા લાગ્યા જનસંઘના નેતાઓના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને મને અહીંયા આગળ કહેવું છે કે માર્ક ટુલી કે જે બીબીસી નો એક પત્રકાર હતા એમણે જયારે આ ઇમરજન્સીનો વિરોધ કર્યો ત્યારે ઇન્દિરા ગાંધીએ એમને એવું કહ્યું કે 24 કલાકમાં તમે આ દેશ છોડી જાઓ અને એટલું જ નહીં પત્રકારોને મીસા હેઠળ મેન્ટેનન્સ ઇન્ટિગ્રલ સિક્યુરિટી એક્ટ હેઠળ 110 પત્રકારને કડક સજા આપી અને બાકીના 225 પત્રકારોને જેલમાં પૂરી લીધા અને આડેધડ અને આખી મીડિયાની પ્રિન્ટિંગ પ્રેસની બધી જ સ્વતંત્રતા ઉપર એમણે કાપ મૂક્યો અને એટલું જ નહીં સરકારી અધિકારીઓ છાપાવાળાઓ શું લખવાના છે એ જોઈને પછી જ એને છાપવાની છૂટ આપતા હતા. એટલે કહેવામાં આવે કે લોકશાહીનું નિકંદન કાઢ્યું હતું માત્ર ને માત્ર સત્તા લેવા માટે ઇન્દિરાજીએ અને એટલે જ કહી શકાય કે આ કટોકટી એ આ દેશને માટે લોકશાહીનો કાળો દિવસ છે એને આજે સરખાવી ના શકાય. આજે તમે આજે ભાઈ રાહુલ ગાંધી સરેન્ડર મોદી બોલે છે અને અધિરંજન જે ચૌધરી છે એ આજે સૈનિકો એટલે કે આજે લશ્કરના જે શસ્ત્રો છે શું એ એગ્સ માટે છે એમાંથી ઈંડા લેવાના છે. એટલે ગમે તેવા નિવેદનો સૈનિકો માટે કરવા લશ્કર માટે કરવા મોદીજીનું જે પ્રધાનમંત્રી કોઈ એક પાર્ટીના નથી હોતા પ્રધાનમંત્રી દેશના હોય છે એ મોદીજીનું એમણે અપમાન કરવામાં ક્યાંય કમી નથી રાખી અને એમણે લહુકી દલાલી જ્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે લહુકી દલાલી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને લશ્કરના વડા માટે શીલા દીક્ષિતના પુત્રએ એવું કહ્યું સંદીપ દીક્ષિતે કે એ તો શેરીના ગુંડા જેવું બોલે છે. હવે આટલી બધી તમે એક બોલવાની સ્વતંત્રતા તમારી પાસે છે અને એનો તમે દુરુપયોગ કરી રહ્યા છો અને આત્રે જે કોઈ બેઠા છે સાથે મારી સાથે ડિબેટમાં એમણે જે અઘોષિત કટોકટી કહી એની સામે મારો ભયંકર વિરોધ છે. આજે ભારત જેવી લોકશાહી દુનિયામાં ક્યાંય નથી. જે પ્રમાણે વાત કરી રહ્યા છે ભાવનાબેન અઘોષિત કટોકટી આપણે એટલા માટે આ શબ્દનો પ્રયોગ કરીએ કારણ કે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કોરોના વૈશ્વિક મહામારીની સામે એટલે બેન જો એમ કે અઘોષિત નથી તે સંપૂર્ણપણે અસત્ય છે. ગુજરાત અને દેશની જનતાને ગેરમાર્ગે દોરનારું છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈ હતા ત્યારે કેટલા પત્રકારોએ નોકરી ખોઈ છે એ દિલ્હી ગયા પછી મોટા એ 110 બોલતા હતા ને 110 કરતા અનેક ગણા પત્રકારો 2010 પછી બેકાર થયા છે. લો આપણે અત્યારે કોરોનાની વાત છોડી દો 2014 પછી દિલ્હીમાં ખાલી કેટલા બેકાર થયા ને એ આંકડો જો આપણે કાઢીશું ને તે 75 ના આંકડા કરતા વધી જશે. હકીકત એ છે આજે સ્થિતિ એ નિર્માણ કરી છે કે કાં તો તમે સરકારની પીપુડી વગાડો અથવા તો બેકાર થાવ. એટલે આ બેન છે ને એ માત્ર ભાજપનો બચાવ કરી રહ્યા છે. ઇન્દિરામાં એટલી તાકાત હતી હું એ ખોટી હતી સંપૂર્ણ ખોટી હતી છતાં કોઈ એનામાં તાકાત હતી કે એને ઘોષિત કરી આમનામાં એ તાકાત નથી હું એવું સમજુ છું.
બીજી એક મોટી મહત્વની વસ્તુ એ છે કે આજે અમેરિકામાં એક ઘટના થાય છે અને એના સમગ્ર અમેરિકામાં પડઘા પડે છે, ત્યાં સુધી કે યુરોપિયન દેશ યુરોપના દેશોમાં પણ એના પડઘા પડે છે. ગુજરાત હોય કે ભારત હોય, કોઈ એક મોટી ઘટના ઘટે, 1975 માં જે કાંઈ થયું એ તમે 1977 માં ચુનાવમાં જોયું, 2014 પછી જે કાંઈ થાય છે તમે નથી જોતા. શું તમે એમ માનો છો કે કશું જ આડુંઅવળું નથી થતું, બધું સીધું સાદું ચૂંટણીમાં થઈ રહ્યું છે? અત્યારે લોકોની માનસિકતા બદલાઈ છે, એમનામાં લડવાની શક્તિ નથી, કારણ કે દેશની જનતા એમની ખુદની સમસ્યાથી લડી રહી છે. તે દેશના રાજકારણીઓ સામે કેવી રીતે લડે અને એનો આ ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે અને એવું સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે કોઈ અઘર્ષિત કટોકટી નથી, જે સંપૂર્ણપણે અસત્ય છે. સાથે જો વાત કરવામાં આવે ભાવનાબેન, તો અઘોષિત કટોકટી શબ્દનો પ્રયોગ એટલા માટે કારણ કે કોરોનાની વૈશ્વિક જ્યારે મહામારી ચાલી રહી હોય, સરકારનું એવું નિવેદન અને એ પ્રમાણેના જે પગલાં લીધા છે, બે જ મહિનાની અંદર સરકારની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ. ધારાસભ્યોની ખરીદ પરોઢની વાત આવતી હોય ત્યારે હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક એવું નિવેદન, તાર્કિક રીતે આપણે જોઈએ તો એ ખાલી એક શબ્દ એક વાક્ય ઘણું બધું કહી જાય છે કે 25 કરોડમાં આખી કોંગ્રેસ ઘરે આવી જાય. એક લોજિક લગાવવાની વાત છે. આવું મોઢામાંથી શબ્દ ત્યારે નીકળતો હોય જ્યારે હકીકતમાં ધુમાડો ત્યાં જ હોય જ્યાં આગ લાગી હોય. ભાવનાબેન શું કહેશો? તમે બે વિષયને ભેગા કર્યા છે અહીંયા આગળ. આજે આપણે કટોકટી વિશે વાત કરી રહ્યા છે, છતાં કશો વાંધો નહીં, હું આપને ચોક્કસ જવાબ આપીશ. કટોકટી જી, હા જવાબ આપીશ. પહેલા તો મારી સાથે જે ડિબેટ કરતા કાર્યકર્તા હસમુખભાઈ નામ છે એમનું, પત્રકાર કાર્યકર છે, પત્રકાર જી, એટલે આપનું નામ મને યાદ નથી અત્યારે. બેન એની ચિંતા ના કરો, આના ભાઈ શ્રી આપણા બરાબર. તમે એક વિષય એવો લીધો કે પત્રકારો બેકાર થયા છે. હા થયા છે, બેકાર થયો અને જેલમાં જ છે. બેકાર કર્યા છે 2014 માં દિલ્હી. ભાઈ શ્રી, ભાઈ શ્રી, પછી મેનેજમેન્ટ પર પ્રેશર કરી નોકરીમાંથી કઢાવવાનો નક્કી કર્યો. તમે 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 પત્રકાર છો, તમે કોઈ રાજકીય વ્યક્તિ નથી. વચ્ચે શા માટે બોલો છો? વચ્ચે તમે તમે બોલશો ત્યારે હું તમારું સન્માન રાખીશ ખુબ સારી રીતે. હું એમાં માનું છું, ડિસિપ્લિનમાં માનું છું, અને પબ્લિક પણ આ રીતે જ્યારે ડિબેટ થતી હોય છે એમાં ઇન્ટરેસ્ટ ધરાવતી નથી. આપ આપનો વિષય રજૂ કરજો, હું મારો વિષય રજૂ કરીશ. વિષય એ છે કે બેકાર થવું અને જેલમાં મોકલવા, આ બંનેમાં ફેર છે. બીજી વાત કરું આપની સાથે કે કટોકટીની અંદર કોઈ પણ પ્રેસ એ વખતે આપણે આ વિડીયો મીડિયાઓનો ચેનલો નહોતી, બહુ ઓછી હતી, પણ જે સમાચાર પત્રો હતા એને શું આજે એ સરકાર દબાવે છે? સરકાર એવું કે છે કે તમારે આજ લખવું અને આજ કરવું? સરકાર ક્યારે એવું નથી કહેતી. ગમે તેવા સ્ટેટમેન્ટો, ગમે તેવો વિષય, પ્રસાર ભારતી કાનૂન અનુસાર આપ તો પત્રકાર છો, મળેલો છે બધાને અધિકાર, અને એ અધિકાર પર ક્યારે મોદી સરકારે કોઈ પણ પ્રકારનો અવરોધ કર્યો નથી. આગળની વાત કે આજે 75 ની અંદર જે કટોકટી થઈ એની અંદર માનનીય ઇન્દિરાજીએ, હું માનનીય શબ્દ વાપરું છું કારણ કે દેશના પ્રધાનમંત્રી હતા, માનનીય ઇન્દિરાજીએ બંધારણની અંદર 38મો સુધારો કર્યો, અને એ 38મો સુધારો જે કર્યો એની અંદર એમ એ સુધારામાં કોઈ પણ કોર્ટના જે અધિકાર હતા એ અધિકારને એમણે લઈ લીધા. એટલે કોર્ટ જે જજમેન્ટ આપે એ જજમેન્ટને માન્ય નહીં રાખવાનું, એનો કોઈ અધિકાર નથી. આવા બધા જ અધિકારો ન્યાયાલયના પાછા ખેંચ્યા, અને ક્યાંથી લોકશાહી કહેવાય? આમાં લોકશાહીને ગળે ટૂંકો આપ્યો, એ પ્રકારનો આખો વિષય આવ્યો. અને ત્યાર પછી આપ જાણો છો કે માનનીય ઇન્દિરાબેને 21 મહિના સુધી, 4 વાર તો એને લંબાવવામાં આવી, અને 21 મહિના સુધી એમણે આ કટોકટીને રાખી, અને ત્યાર પછીનો આખો ઇતિહાસ આપણી સામે છે. જયનારાયણ, જયપ્રકાશ નારાયણજી કે જે આંદોલનમાં આગળ આવ્યા, માનનીય મોરારજીભાઈ પછી પ્રધાનમંત્રી બન્યા, અને આવતાની સાથે એમણે 38મો બંધારણીય સુધારાને એમણે સુધારાને ફરીથી જે સ્થિતિમાં હતો એ સ્થિતિની અંદર એ સુધારાને રાખીને કોર્ટને અધિકારો આપ્યા.
કહેવાનો મતલબ કે સત્તા માટે થઈને આજે મને એક વસ્તુ યાદ આવી. ચાઇના, હું સમાચાર જોતી હતી, ચાઇના અને રશિયા, આપ જાણો છો કે જિનપિંગ એણે કાયમ માટે પોતે સત્તા લઈ લીધી છે જ્યાં સુધી જીવે ત્યાં સુધી. એ જ રીતે રશિયાની અંદર જે રીતે પુતિન આગળ વધી રહ્યા છે એ પણ એ દિશામાં કરી રહ્યા છે. આ બંને દેશો સામ્યવાદી છે અને ઇન્દિરાજીએ પણ આ જ રીતે પોતાની સત્તા કાયમ કરવા માટે, તમે જુઓ આ પરિવારને ઘણીવાર કેટલાક પ્રશ્નો અમને પૂછાય છે કે તમે આ પરિવારની પાછળ કેમ પડ્યા છો, એટલા માટે કે જો આ પરિવાર રહેશે તો ચોક્કસ આ દેશમાં ભ્રષ્ટાચાર થશે. આ પરિવાર રહેશે, અમને કોંગ્રેસ સામે વાંધો નથી, એના ભ્રષ્ટાચાર સામે વાંધો છે, એના રાષ્ટ્રહિત વિરોધ સામે અમને વાંધો છે. અને એટલા માટે જ આ પરિવાર રહેશે. આપ જાણો છો કે ચાઇના સાથે ઇન્દિરા, સોનિયાબેન અને રાહુલે 2008 ની અંદર સંધિ કરી છે, એટલે દેશ એમનું હિત એમનામાં નથી, એમને સત્તા જોઈએ છે અને ઇન્દિરાજીએ આની શરૂઆત કરી. ભાવનાબેન, આપને એક સવાલ કે આપનું એક સ્ટેટમેન્ટ કે ભ્રષ્ટાચાર એ વખતે હતો તો શું અત્યારે ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર નથી, આપ સ્વીકારો છો કે ભ્રષ્ટાચાર નથી? પહેલા તો હું આપને કહું કે મોદીજીની સરકાર જ્યારે પહેલી ટર્મમાં 2014-19 સુધી રહી, એક પણ ભ્રષ્ટાચારનો દાગ એમની ઉપર પડ્યો નથી. અને આજે પણ એક વર્ષ એમણે પસાર કર્યું છે, એક પણ મંત્રાલય ઉપર દાગ નથી. એટલે હું ચોક્કસપણે કહીશ કે સરકાર દાગ વિહીન છે. જ્યારે કોંગ્રેસ વખતે તો, યુપીએ વખતે તો આપ જોતા હતા કે એક પછી એક કૌભાંડો, હેડલાઈન ની અંદર કૌભાંડ જ હોય. આજે કૌભાંડો નું લિસ્ટ લાંબુ છે એટલે હું બોલીશ નહીં, જનતા જાણે છે કે એ વખતે તો જનતા ભ્રષ્ટાચાર જોઈ જોઈને, દરેક સમાચાર ભ્રષ્ટાચાર ના જ હતા. આજે ચિદમ્બરમજી ઉપર કેસ ચાલે છે, જમાનત પર બહાર છે, આજે નેશનલ હેરાલ્ડમાં સોનિયાજી અને રાહુલ બહાર છે, આવા કેટલા બધા કેસીસ છે કે જેને કારણે એ વખતના મિનિસ્ટરો અને કોંગ્રેસના અધ્યક્ષા સોનિયાબેને જમાનત ઉપર બહાર રહેવું પડ્યું છે. બિલકુલ. દર્શક મિત્રો, જે પ્રમાણેની વાત થઈ રહી છે, ચર્ચા સમયને પણ ક્યાંક માન આપવું એટલું જ જરૂરી છે, પરંતુ સમગ્ર ચર્ચા અને લોકમાનસની અત્યારે અંદર પણ એક ચર્ચા એવી થઈ રહી છે, એવા વિચારોના વમળ ઉઠી રહ્યા છે કે જે પ્રમાણે 1975ની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને જે પ્રમાણે જે સરકાર શાસનમાં હોય તે પોતાની બંધારણની સાથે પોતાના પ્રમાણે ફેરફાર કરી અને કટોકટીનું સ્વરૂપ આપીને બંધારણનો ઉપયોગ કરીને નામ આપી દેતા હોય છે, ત્યારે આ કટોકટીને કારણે રાષ્ટ્ર જે છે એનો, લોકશાહીનો આત્મા જે છે તે ખળભળી ઉઠવા પામ્યો છે. એનું પુનરાવર્તન ફરીથી ન થાય તે પણ એટલું જ જરૂરી છે, કારણ કે પરિસ્થિતિ જ્યારે આપણને લાગતી હોય કે અઘોષિત કટોકટી જ્યારે જોવામાં આવી રહી છે અને લોકો પણ ક્યાંક લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે, ત્યારે એક આગવું ભારત બને તેવી સૌ લોકોને આશા અને અપેક્ષા સરકાર તરફથી હોય અને સ્વાભાવિક પણ છે. હરેશભાઈ અને ભાવનાબેન, આપ અમારી સાથે આ વિષય અંતર્ગત ચર્ચામાં જોડાયા તે બદલ આપ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જીરોવર કાર્યક્રમની અંદર આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.